નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું બંસરી નાયક આજે આપની સમક્ષ લઈને આવી છું ધોરણ 12 ગુજરાતી વિષયમાં લેસન નંબર 14 મોરના ઈંડા. આજે નવલિકા તમને આપવામાં આવી છે. પાઠના લેખક છે ઈશ્વર પેટલીકર. જી હા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યમાં પત્રકાર, નવલકથા અને ટૂંકી વાર્તા ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર આપણા લેખક ઈશ્વર પેટલીકરે પ્રસ્તુત વાર્તામાં ખૂબ જ સુંદર એમણે જે રજૂઆત કરી છે, જોવા જઈએ તો આપ સૌ હંમેશા જાણતા આવ્યા જ હશો દેટ પેરેન્ટ્સ કલ્ચર્સ કમ નેચરલી ઇન ધર ચિલ્ડ્રન, ધે ડુ નોટ હેવ ટુ બી ટોટ. ધીસ સ્ટેટમેન્ટ હેવ બીન પ્રૂવડ ઇન ધીસ સ્ટોરી. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા જે આપણી વાર્તા જે છે નવલિકા મોરના ઈંડા, એમાં એક એવા ફેમિલીની વાત કરવામાં આવી છે કે જેમાં પિતાના પગલે પગલે એનો પુત્ર પણ ખૂબ જ સારું એવું કામ કરવામાં એ માહિર છે, એ વાત એમણે અહીં રજૂ કરી છે. અને અગાઉ આપને જણાવ્યું એ પ્રમાણે માતા પિતાના સંસ્કારો સંતાનોમાં આપોઆપ જ આવી જતા હોય છે, એને કેળવણી આપવી પડતી નથી. બસ આ જ વાત આ વાર્તામાં અહીં ખૂબ જ યથાર્થ રીતે રજૂ થઈ છે. વિદ્યાર્થી મિત્રો, વાર્તામાં જે પુત્રના પરાક્રમ અહીં બતાવવામાં આવ્યા છે, એનાથી એની માતા જે ખરેખર એક ગૌરવની લાગણી અનુભવે છે, એની સાથે સાથે એના પિતા જે છે એમાં પણ પોતે ખૂબ જ એ ગૌરવ અનુભવે છે પોતાના પુત્રના કામને લીધે. તો આ પુત્ર કઈ રીતે પોતાના માતા પિતાનું નામ ઉજાગર કરે છે, કઈ રીતે એમને ગૌરવ અપાવે છે, બસ આ જ વાત અહીં આપણે આજના લેસનમાં કરીશું. તો મોરના ઈંડા આપણા લેખક જે છે ઈશ્વર પેટલીકર, પાઠની શરૂઆત કરતા પહેલા આપણે એમનો ટૂંકો પરિચય મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ઈશ્વરભાઈ પેટલીકર એમનું મૂળ નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. એમનો જન્મ થયો છે 9 મે 1916 આણંદમાં પેટલી ગામે થયો છે. ત્યારબાદ એમણે પોતાના જ વતનને તેઓ જાણે સાક્ષાત્કાર કરતા હોય એ તરીકે એમની સરનેમને તેઓએ પટેલમાંથી પેટલીકર કરી હતી અને ઉપનામ પણ ઈશ્વર પેટલીકર તરીકે તેઓ જાણીતા થયા છે. પિતાનું નામ છે મોતીભાઈ અને માતાનું નામ છે જીવીબા. સ્ટુડન્ટ્સ, હી સ્ટાર્ટેડ રાઇટિંગ વેન હી વોઝ સ્ટડિંગ. હી એડિટેડ પાટીદાર એન્ડ આર્યપ્રકાશ મેગેઝિન્સ પબ્લિશ્ડ ફ્રોમ આનંદ. હી વોઝ અવોર્ડેડ રણજીતરામ સુવર્ણચંદ્રક ઇન 1961. હી ઓલ્સો એડિટેડ સંસાર, અ પીરિયોડિકલ ડિવોટેડ ટુ સોશિયલ પ્રોબ્લેમ્સ. હી ડાઇડ ઓન 22 નવેમ્બર 1983 ફોલોઈંગ હાર્ટ એટેક. ત્યાંથી મિત્રો, આ થઈ આપણા ઈશ્વરભાઈ પટેલની જે જન્મને લગતી માહિતી અને બીજી જે એમણે પોતાની સરનેમને લઈને આપી હતી. અન્ય એમની માહિતી જો આપણે મેળવીએ તો તેઓ અગાઉ જોઈ ગયા એ પ્રમાણે ઈશ્વર પેટલીકર વડે જાણીતા થયા. પત્રકાર તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા હતા. તેમના સર્જનનું વાંચન કરીએ તો મુખ્યત્વે સામાજિક સંસ્કૃતિ અને સામાજિક ઉત્થાનની વાતો આપણને એમને જે લેખક તરીકેની જે ખ્યાતિ છે એમાં સૌથી વધારે જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તેમણે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતાજ અને સોજિત્રામાં થયું હતું. 1935 મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી તેઓ વડોદરાની જે બોયઝ અધ્યાપન સ્કૂલ હશે એમાં જ તેમણે તાલીમ લઈને આગળની પદવી એમણે હાસિલ કરી હતી. ત્યારબાદ 1944 તેમણે નેદરા અને સાણિયાદની શાળામાં પણ શિક્ષણ કાર્ય કર્યું હતું અને ત્યાંથી જ એમણે પોતાના સાહિત્ય સર્જનનો પણ શુભારંભ કર્યો હતો. આણંદથી પ્રકાશિત થતા, જેમ આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે, કે પાટીદાર અને આર્યપ્રકાશનું સંપાદન અને લગ્ન સહાયક કેન્દ્રનું પણ એમણે સંચાલન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તેઓ 1960 જ અમદાવાદમાં પોતે એમણે કર્મભૂમિ તરીકે ત્યાં સ્થાયી થયા હતા. બનાવી દીધી હતી એમણે અમદાવાદને જ પોતાની કર્મભૂમિ. ત્યારબાદ જીવનનો જે વિશાળ અનુભવ, વૈવિધ્ય સભરભર્યા પાત્રો પ્રસંગો અને પાત્રોનું મનોવિશ્લેષણ જે ગામડાની જ લોકબોલી કહેવતને રૂઢિપ્રયોગમાં એમણે પોતાની જે આગવી શૈલી જે છે
તેની જે એમણે સાદાઈ અને સરળતાને કારણે જ એમનું જે કથા સાહિત્ય છે તે ખરેખર હૃદયંગમ અને લોકપ્રિય બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, એમની નવલકથાઓમાં જો જાણીતી નવલકથાઓની આપણે વાત કરું તો જન્મટીપ, ભવસાગર, પાતાળકૂવો, લાક્ષાગૃહ, લોહીની સગાઈ, લોકસાગરને તીરે તીરે, આવી તો કેટલીય નવલકથાઓ ખૂબ જ નોંધપાત્ર રહી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપની સમક્ષ પાઠ આપવામાં આવ્યો છે, મોરના ઈંડા, આ વાર્તામાં પુત્રની કસોટી એક પિતા તરીકે મહજી નામનો જે વ્યક્તિ છે એ કરે છે, અને પોતાની ફરજ બજાવતા પિતા પર ઘા કરતો પુત્ર બુધો આપણા મનમાં વસી જાય એ રીતે આલેખાયા છે. પુત્રનો ઘા ઝીલીને પણ નિડરતા, સુરવીરતા અને સ્વધર્મ પાલનના ગુણોની પિતા પ્રશંસા કરે છે, એમાં એ બંનેના જીવનમૂલ્યની ઉચ્ચતા પ્રગટ થઈ જાય છે. મા બાપના લક્ષણ કુદરતી રીતે સંતાનમાં ઉતરી આવ્યાનું સૂચવતી વાર્તા શીર્ષકની કહેવત સાર્થક બનાવે છે. પુત્ર લક્ષણે હરખ ઘેલી બનેલી માતા ભીરુ મુનિમ, ગભરુ કબુ તેમજ નીડર પણ માની ગાડિત વજેશંક તથા દલભાઈની પાત્ર રેખાઓ પણ અહીં સરસ રીતે ઉઠાવ પામે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લાઇનમાં આપણે જે પણ નામો કહેવામાં આવ્યા છે એ આપણી જે આ નવલિકા છે એના જ પાત્રો છે. તો હવે આપણે પાઠની પૂર્વભૂમિકા તો જોઈ લીધી, હવે આપણે આપણા જે લેસન જે છે એના તરફ આગળ વધીએ. આણંદ ખંભાત રેલવે લાઇન ન હતી તે દિવસની આ વાત છે. વિદ્યાર્થી મિત્રો, આણંદ અને ખંભાતમાં એ સમયે રેલવે લાઇન પણ ન હતી ત્યારની જે આ વાત અહીં લેખકે આપની સમક્ષ રજૂ કરી છે, માટે તેઓ લખે છે કે ત્યારે રેલવે લાઇન જ ન હતી. ખંભાતના કિલાચંદ શેઠની દીકરી કબુ સારા દાડા લઈને મુંબઈથી આણંદ ઉતરી. વિદ્યાર્થી મિત્રો, અહીં જે એક કેરેક્ટર આપને આપવામાં આવ્યું છે કબુ, એ ખંભાતના જે શેઠ છે કિલાચંદ નામે, એમની દીકરી કબુ જે છે તે સારા દાડા લઈને, એટલે કે સગર્ભાવસ્થામાં છે, પ્રેગ્નન્ટ છે, એ પોતાના સાસરે મુંબઈથી આણંદ અહીં આવે છે. એનો શબ્દો સામાન જોઈને પિયર જવા એક બીજી બહેન પણ સાથે હતી. શબ્દો એટલે કે સહી સલામતવાળો, ખૂબ જ વધારે સામાન હોવાથી કબુની સાથે તેના સાસરેથી એક બીજા બેન પણ પિયર આવવા સાથે આવે છે. એમને લેવા ખંભાતથી શેઠે બે ગાડી અને મુનિમને મોકલ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા એક ક્વેશ્ચન આન્સરનો જવાબ પણ તમને મળી રહેશે. ખંભાતથી કિલાચંદ શેઠ જે છે તે કબુને લેવા માટે બે ગાડી મોકલે છે અને સાથે મુનિમને મોકલે છે. એક ગાડું તો ખાસ્સું સરસામાનથી જ ખીચોખીચ ભરાઈ ગયું, બીજા ગાડામાં બધા ગોઠવાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, બે ગાડી હોય એમાં એક ગાડામાં બધું સરસામાન મૂકી દેવામાં આવે છે ખીચોખીચ, એટલે કે બધું જ ભરાઈ જાય છે, આખું ગાડું એમાં સામાનથી જ ભરાઈ જાય છે, અને બીજી ગાડી જે છે, બીજા ગાડું જે છે તેમાં બીજા એ લોકો ગોઠવાઈ જાય છે, એટલે કે બેસી જાય છે. જોખમથી લદાયેલું કબુનું શરીર જોઈ મુનિમે કહ્યું, બહેન આટલું બધું જોખમ સાથે ના લાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જોખમથી લદાયેલું એટલે કે કબુના શરીર પર ખૂબ જ ઘરેણા પણ છે અને સાથે એનો આટલો બધો સામાન છે, માટે આ એવા સમયની વાત અહીં આપણને ઈશ્વરભાઈ પેટલીકરે કહી છે કે જે સમયે આવા લાંબા માર્ગે જવાનું હોય તો રસ્તામાં ઘણા બધા એવા જે લૂંટારાઓ, બહારવટિયાઓ જે હોય છે એ લૂંટ કરી શકે તેવા આશયથી જ અહીં મુનિમ એમને એ રીતનો જ એક આશય છે કહેવાનો કે તું આટલું બધું સામાન સુકામ સાથે લાવે, જોખમ સુકામ સાથે લાવે છે અને આટલા બધા ઘરેણા પહેર્યા છે, આવું એટલું બધું જોખમ સાથે ન લાવવું જોઈએ. કબુ સ્ત્રી સ્વભાવ સુલભ બોલી, કાકા જોખમ ના લાવે ત્યારે પિયરમાં જાણે શું કે દીકરીને સાસરિયામાં કેટલું સુખ છે. વિદ્યાર્થી મિત્રો, આ એવા સમયની વાત કહેવામાં આવી છે જે સમયે લોકો જે હોય છે એ પોતે જ્યારે દીકરી સાસરેથી પિયર આવે છે ત્યારે એના પહેરવેશ, એના ઘરેણા, એમણે કેટલા એના અલંકારો પહેરેલા છે, ઘરેણા પહેર્યા છે એ જોઈને એના સાસરિયાના સુખનું માપદંડ એમના માટે જાણે હોય, બસ આ જ સ્વભાવને કારણે કબુ કહે છે કે જો હું આટલું બધું પહેરીને નહીં આવું, આટલા ઘરેણા ના પહેરું, આટલા સારા કપડાં નહીં પહેરું અને આટલું સામાન લઈને નહીં આવું તો લોકોને શી રીતે ખબર પડશે કે મને સાસરામાં કેટલું સુખ છે. કબુને જોઈ ત્યારથી જ મનમાં જે વાત ઘૂંટાતી હતી તે મુનિમે કહી નાખી.
વિદ્યાર્થી મિત્રો, કબૂનું સામાન અને એના પહેરેલા ઘરેણા જોઈને જ પહેલેથી જ મુનિમે એમને કહેવું હતું, પરંતુ હવે કબૂ એમને આ જવાબ આપે છે એટલે તેઓ પણ રહી શકતા નથી અને કબૂને જણાવે છે કે પિયરિયા તો જાણતા જાણે પણ આપણા જીવનું તો જોખમ ને. અહીં કહે છે કે પિયરિયાને તો બધાને જ ખબર જ છે પણ આપણા જીવનું જોખમ તેનું શું, રસ્તે કોઈએ લૂંટી લીધા તો? અને વાણિયા વિદ્યા વાપરતા એણે ઉમેર્યું, આ તો સારું છે કે વજેસંગ અને દલભાઈ જેવા ગાડી જ છે એટલે કશો ભો નથી, બાકી લાંબી વાટ રહી. વિદ્યાર્થી મિત્રો, અહીં ઈશ્વરભાઈ પેટલીકરે આપની સમક્ષ બીજા બે કેરેક્ટર જે નવલિકાના છે એની વાત અહીં રજૂ કરી છે. હવે વજેસંગ અને દલભાઈ એ ગાડિત છે. ગાડિત એટલે કે ગાડું હાંકનાર. જે બળદ ગાડી બે મુનિમ શેઠ લઈને જાય છે, આ બંને ગાડીઓના જે હાંકનાર છે તે ગાડિત તરીકે છે વજેસંગ અને દલભાઈ. અને આ વજેસંગ અને દલભાઈ જે છે તે પણ જે પોતે ગામમાં તેઓ આવે છે તેઓ ખૂબ જ જાણીતા છે. એમને ગાડિત તરીકેની ખૂબ જ નામના રહી ચૂકી છે કે આ બંને જણા જો હોય તો કોઈનો પણ લૂંટવાનો ભય રહેતો નથી, એવી એમની ત્યાં ખરેખર એમ એક છાપ હતી. પરંતુ માણેક મુનિમ તો પોતે ડરપોક હોય એ રીતે જ અહીં કહે છે, અને એટલા માટે તેઓ પાછા વાણિયા વિદ્યા વાપરે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વાણિયાઓ જે વાત કરે છે, અહીં લેખક કહે છે તેમ કે વાણિયા વિદ્યા વાપરીને તરત પાછો પહેલાં બંનેને ખોટું ના લાગે એ રીતે કહી દે છે કે સારું છે કે આ બંને ગાડી જ છે વજેસંગ અને દલભાઈ, એટલે ભો, ભો એટલે કે ભય, ડર, બીક નથી આપણને, બાકી લાંબી વાટ રહી. વાટ એટલે કે રસ્તો, ખૂબ જ લાંબો રસ્તો છે. સારું છે કે આ બંને જણા છે એટલે આપણને કોઈ ડર નથી. વાણિયા વિદ્યા કારગત લાગી હોય તેમ મુનિમે એ વાક્ય પૂરું કરવા દીધા વગર જ હાલતે શિંગડે બળદને હાંકી રહેલા દલભાઈ બોલી ઉઠ્યા, માણેક મુનિમ તમે તમારે બેફિકર રહો. અહીં જે મુનિમ બોલે છે તો જાણે એ ખરેખર એનું કારગત લાગી એટલે કે કામે લાગી ગયું હોય તેમ મુનિમ પોતાનું વાક્ય હજુ તો પૂરું કરે એ પહેલાં જ જે પેલા ગાડિત હોય છે એમાંથી જે દલભાઈ હોય એ બોલી ઉઠે છે, હાલતે શિંગડે બળદને હાંકી રહેલા, એટલે કે શિંગડું પકડીને જ બળદને હાંકે છે. તે કહી દે છે માણેક મુનિમને કે તમે બેફિકર એટલે કે ચિંતા નહીં કરો, હું ને વજેસંગ છીએ ત્યાં સુધી કબૂ બોનને કોઈ હાથ અડકાડશે ત્યારે અમારે જીવીને જ શું કામ છે. અહીં તેઓ કહે છે કે હું ને વજેસંગ અમે બે છે ત્યાં સુધી કબૂ બોન, બોન એટલે કે બેન, તળપદી શબ્દ છે સૌરાષ્ટ્ર ચરોતરી ભાષામાં બેનને બોન તરીકે બોલાવવામાં આવે છે, અને કહે છે કે કબૂબેનને કોઈ પણ અડકશે તો પછી અમારે જીવેલાનું શું કામ, એમ કરીને તેઓ પોતે પોતાની એક જાતની પ્રશંસા કરે છે. અને સરસામાનનું ગાડું હાંકતા વજેસંગે બૂમ પાડી દલભાઈએ સંમતિ સૂચક હાજ્યો પુરાવ્યો. અહીંયા સરસામાનનું જે ગાડું જે છે તે પેલા બીજા વજેસંગ હાંકે છે, એટલે દલભાઈ જે છે તે સંમતિ સૂચક હાજ્યો, હાજ્યો એટલે કે હમાં હા પુરાવી, હા કહેવી. વજેસંગે વળી ઠેઠ સુધીની ખાતરી આપતા કહ્યું, મારું ગાડું લૂંટાય માણેક મુનિમ? અહીં વજેસંગ જે છે તે વધારે ખાતરી આપવા કહે છે કે મારું ગાડું લૂંટાય માણેક મુનિમ? જોજો, કોઈને એવી વાત નહીં કરતા, અમે કોઈ ખીચડી ખાવ ગાડું જ નથી કે ગાડા લૂંટાય. અહીંયા વજેસંગ હજી પોતાનો વધારે હિંમતની દાદ આપીને તેઓ કહે છે કે અમારું ગાડું લૂંટાય માણેક મુનિમ? એમ કહે છે કે આવી કોઈને વાત તમે નહીં કરતા, અમે કંઈ કાચા પાકા નથી, ખીચડી ખાવ એટલે કે અમે કંઈ એવા કાચા પાકા ગાડિત નથી કે તમારું ગાડું લૂંટાય, એમ કહીને તેઓ મુનિમને જણાવે છે. અને વાત પણ સાચી હતી, ખંભાતના ગાડિત તો ઘણા હતા, માલના ગાડા લાવવા લઈ જવાનું વૈતરું મોટે ભાગે બધા કરતા. વિદ્યાર્થી મિત્રો, અહીં લેખક આપણને જણાવે છે કે ખંભાતમાં ઘણા બધા આવા ગાડિતો મળી રહેતા હતા અને માલના ગાડા લાવવા લઈ જવાનું એટલે કે જે કંઈક પણ માલસામાન લાવવાનું હોય તે લાવવાનું હોય કે લઈ જવાનું હોય એનું વૈતરું, વૈતરું એટલે કે આ પ્રમાણેનું કામકાજ તો મોટે ભાગે બધા જ કરતા હતા. પરંતુ અહીં લેખક જણાવે છે કે એ બધામાં દલભાઈ અને વજેસંગ બે જુદા તરી આવતા, એટલે કે આ બંનેની વાતો અલગ જ હતી. દલભાઈ કણબી હતા અને વજેસંગ રજપૂત. વિદ્યાર્થી મિત્રો, અહીં દલભાઈ જે છે એ કણબી કાસ્ટના હતા અને વજેસંગ જે છે એ રજપૂત હતા. બંનેનો ધંધો જોખમી ગાડિતનો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં જોખમી ગાડિત એટલે કે
જે કોઈ ગાળામાં જે કોઈ વ્યક્તિને કે જે કોઈ સામાનને લઈ જવાનું હોય તો મોટે ભાગે આ વજેસંગ અને દલભાઈ એવા ગાડિત તરીકે જ તેઓ જે કોઈક બી મુસાફર હોય એને પસંદ કરતા કે જેની પાસે જોખમ વધુ હોય. ગામ પરગામ એમના ગાડા માણસ લઈને ફરતા. બીજા બધા ગામોમાં જે કંઈ જવાનું મૂકવાનું હોય, કોઈ ખાલી ફક્ત વ્યક્તિઓને લાવવા લઈ જવાનું કામ કરવાનું હોય તો તેના માટે પણ એમણે અલગ માણસો રાખ્યા હતા અને તે એમના ગાડા લઈને ફરતા હતા. એવો ટપ્પ્યોય ન મળે તોય ભૂખ્યો સિંહ જેમ ઘાસ ન ખાય તેમ એ બેઉ બેકાર બેસી રહેતા, પણ અનાજની ગુણો ભરીને ગાડી તું કરતા નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં લેખક ખરેખર બંનેની હવે જે એમની પોતાની કામ કરવાની જે એમની રીત છે એના અહીં આપણને શબ્દોથી જ વખાણ કરે છે અને કહે છે કે જેમ ભૂખ્યો સિંહ ઘાસ ન ખાય. આપ સૌ કોઈ સિંહના આ ગુણથી પરિચિત જ છો અને કહે કે જો કશું જ કામ ન મળે ને તો પણ આ બંને જણા બેકાર બેસી રહે, પરંતુ જો ખાલી ફક્ત અનાજની ગુણ લાવવાનું હોય કે કોઈ માણસોને લાવ લઈ જાવ ફક્ત ખાલી કરવાના હોય તો એવા ગાડી તરીકેનું કામ તેઓ કરતા ન હતા. ગાડી તું કરતા નહીં એટલે કે આવા બધા સામાનનું તેઓ કોઈ કામ લેતા જ નહીં હતા. ફક્ત જોખમી કંઈ કામ હોય તો એવા જ જે કોઈક પણ ગાડી તું એમનું કરવાનું હોય તો જ તેઓ તૈયાર થતા હતા. વળી જોખમી ધંધાના ઘા પણ એમણે વેઠ્યા હતા એટલે એમનો બોલ ખાલી થૂક ઉડાડતો ન હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં લેખક કહે છે કે ખરેખર એમણે કામ પણ એવા કર્યા હતા, એમના ઘા પણ એમણે, એટલે કે ઘણી વખત આ જોખમી ધંધો કરવામાં એમને ઘણી વખત પોતાના શરીર ઉપર ઘા સહન કરવા પડ્યા હતા, વેઠ્યા હતા એટલે કે સહન કર્યા હતા. એટલે ખાલી તેઓ જે બોલતા હતા એ ફક્ત થૂક ઉડાડવા માટે, એટલે કે ફક્ત બડાઈ હાંકવા માટે ન બોલતા હતા, પરંતુ ખરેખર તેઓ એ રીતે કામ કરી પણ જાણતા હતા. સાથે આવેલી કીકી આ ભયને સન્મુખ આવી પડ્યો માની મનમાં સાબદા સાથથી પસ્તાતી હોય તેમ ક્યારની ચૂપ હતી. તે બોલી, એમ હોય તો બહેન કબુ, રસ્તામાં જણોસો પહેરી રાખવી કંઈ બહુ છે? વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે લેખકે જણાવ્યું જ હતું કે કબુની સાથે એક બેન પણ આવ્યા હતા, તો આ બેનનું નામ અહીં આપવામાં આવ્યું છે કીકી. એટલે જેમ આ વજેસંગ અને દલભાઈ અને મુનિમની વાતચીત થાય છે તો એને લાગે છે કે જાણે ભય સન્મુખ એટલે કે સામે જ હવે એમને ભય આવી ગયો હોય, ડર લાગી ગયો હોય, તેમ પોતે સાબદા સાથથી, એટલે એને એવું લાગે છે કે હવે નાના તો ખરેખર મને બીક લાગતી હોય એમ મનમાં ને મનમાં એ બધું આ સાંભળીને ચૂપ હોય, પસ્તાતી હોય કે હું નકામું હું સાથે આવી કહે. અને તે પણ હવે તો બોલે છે કે બહેન કબુ, તમે આ જણોસો કાઢી નાખો, પહેરવું જરૂરી છે તમારે માટે? માણેક મુનિમે પણ એમાં સંમતિ આપી. કીકીનું કહેવું કાઢી નાખવા જેવું નથી, મોટે ભાગે તે દીઠાનું જ ઝેર હોય છે. અહીં તે કીકીની વાતમાં પણ મુનિમ ટાપસી પુરાવે છે અને કહે છે કે બહેન કબુ, ખરેખર કીકીનું આપણે વાત માનવી જોઈએ, માટે તું આ કાઢી નાખ, મોટે ભાગે દીઠાનું જ ઝેર, એટલે કે જો આપણે સામે હઈશું તો હાથે કરીને આપણે એ મુસીબત વહોરી લીધી હોય એવું કહેવાય, એમ અહીં તેઓ જણાવે છે. કબુ, એમ હોય તો લ્યો ને હું કાઢી મૂકું. કબુ હવે માની જાય છે અને કહે છે કે સારું, એવું હોય તો હું કાઢી દઉં જણસ. જણસ એટલે કે ઘરેણા. પણ એને હજુ આગળ બોલવા દીધા વગર કાન માંડીને વાત સાંભળતા દલભાઈ બૂમ પાડી ઉઠ્યા, સાંભળજે વજેસંગ, આટલે વર્ષે માણેક મુનિમ આપણું નાક કપાવવા બેઠા છે. કબુને કહે છે કે જણોસો ઉતારીને દાબડામાં મેલી દે. વિદ્યાર્થી મિત્રો, કબુ મુનિમ અને કીકી વાતો કરે છે અને કબુ ઘરેણા મૂકવા માટે તૈયાર થાય છે, એટલે આ બધાની જે કાન માંડીને એટલે કે ખૂબ જ ધ્યાનથી જે વાત સાંભળતા હતા દલભાઈ, એ બૂમ પાડી ઉઠડ છે અને વજેસંગને કહે છે કે સાંભળજે વજેસંગ, માણેક મુનિમ આપણું નાક કપાવવા બેઠા છે. નાક કપાવવા બેઠા એટલે કે એમને વિશ્વાસ નથી આપણા પર. આથી જ તેઓ કબુને જણસ ઉતારી દેવા માટે કહે છે. અહીં દલભાઈનું કહેવાનો મતલબ એ છે કે માણેક મુનિમને આપણા ઉપર વિશ્વાસ નથી રહ્યો. વજેસંગ ગાજી ઉઠ્યો, કબુને અડવી કરીને માણેક મુનિમ અમારું નાક કાપવું છે કે શું? અહીં વિદ્યાર્થી મિત્રો, હવે વજેસંગ પણ માણેક મુનિમને કહે છે કે અહીં કબુને અડવી એટલે કે શણગાર વગરની, એના જે આ શણગાર રૂપી એણે જે ઘરેણા પહેર્યા છે તો એ ઘરેણા એને ઉતારવા માટે તું કહે છે, એને શણગાર વગરની તારે જે કરવી છે તો તારે શું અમારું નાક કાપવું છે?
માણેક મુનિમે વાણિયાગત કરીને બને તેટલો પોતાનો રસ્તો નિર્ભય બનાવી વાતને ટાળી દીધી. એવી મર્દાનગીની કંઈ કંઈ વાતો કરતા દલભાઈ અને વજેશંગ ગાળા હાંકી રહ્યા હતા. વચ્ચે વચ્ચે કબુ અને કીકી પણ એમની મુંબઈ શહેરની વાતો કાઢતી હતી. ત્યાં પેટલાદ મૂકી પંડોળીની ભાગોળે આવતા દાડો મેળ બેસી ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીં વજેશંગ અને દલભાઈ હવે પોતાની સામે જે કબુને કહેવા માંગે છે તેમાં એ પોતે કહે છે કે તમારે અમારું નાક કપાવવું છે, અને ફરીથી માણેક મુનિમ એમને પોતાની વાતમાં નિર્ભય બનીને જાણે વાતને ટાળી દે છે. અને આવી જ બધી ઘણી બધી પોતાની મર્દાનગીની કંઈ કંઈ વાતો, એટલે કે દલભાઈ અને વજેશંગ જે છે એ માણેક મુનિમ, કબુ અને કીકીને પોતે આવી રીતે ગાડિત કરતા કરતા જે કંઈક પણ સાહસભર્યા કામો એમણે કર્યા હશે, મર્દાનગી ભર્યા, તેની વાતો કરે છે. કબુ અને કીકી પણ પોતાના મુંબઈ શહેરની બધી વાતો કરે છે. એમ કરીને પેટલાદ જે ગામ છે એ પણ જાય છે અને પંડોળીની ભાગોળ આવી જાય છે. આટલામાં તો દિવસ વીતી જાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો, જે માણેક મુનિમ કબુને જણસ ઉતારી દેવાનું કહે છે એ વજેસંગ અને દલભાઈને તો જાણે પોતાનું અપમાન કર્યું હોય તેવી વાત લાગે છે, અને એટલા માટે જ પછી તેઓ પોતાની મર્દાનગીની સાહસભરી વાતો કરે છે અને કહે છે કે સામાન્ય ગાડિત હોય તો આવું જોખમ લઈને રાતે ગાડા હાંકવાનું પગલું જ ન ભરે. આપ જાણતા જ હશો કે ઈશ્વરભાઈ પેટલીકરે આપણને શરૂઆતમાં જ જણાવ્યું હતું એ પ્રમાણે કે તેઓ બીજી કશું સામાન્ય કામકાજ હોય તો તેવાનું ગાડિત કરતા ન હતા. એટલા માટે તેઓ અહીં કહે છે કે સામાન્ય ગાડિત હોય તો આવું જોખમ લઈને એ રાતે ગાડા નહીં હાંકે. કેમ? કારણ કે રાત્રે લૂંટારાઓનો ભય રહે. પરંતુ આ બે જણ તો રાતના 10-11 વાગે ત્યાં જ પોરો લેતા. અહીં વિદ્યાર્થી મિત્રો, લેખક કહે છે કે પરંતુ આ બે જણા તો એટલા બધા સાહસી હતા કે બંને જણા રાતના 10-11 વાગે તો પણ તેઓ ત્યાં પોરો લેતા, એટલે કે ઘણી વખત આરામ કરતા હતા. એટલે માણેક મુનિમે એ વાતમાં સંમત થતા ગામમાંથી વડાવ્યો સાથે લેવાની દરખાસ્ત મૂકી. હવે વિદ્યાર્થી મિત્રો, રાત્રે 10-11 વાગે વજેશંગ અને દલભાઈ એ બંને જણા ત્યાં આરામ કરવા માટેનું વિચારે છે. તો હવે માણેક મુનિમને એ વાતમાં થોડું હવે ડર લાગે છે એમને, આથી તેઓ ગામમાંથી શું કહે છે કે વડાવ્યો. વિદ્યાર્થી મિત્રો, વડાવ્યો એટલે કે રસ્તામાં જે કંઈક આપણે સરસામાન હોય છે, આપણા વ્યક્તિઓ પણ હોય છે, આપણા બધાની સાથે સલામતી, આપણા જે સામાન હોય છે તેની પણ સલામતી રાખનાર, સંભાળ રાખનાર, એમને વડાવ્યો કહેવામાં આવે છે. કે જે હંમેશા એ સમયમાં જે કોઈ આવા ગાડિતમાં જે મુસાફરી કરનારા લોકો હોય છે તે પોતાના સામાનની અને પોતાની રક્ષા કરવા માટે એક વડાવ્યા તરીકે એક વ્યક્તિને સાથે રાખે છે. અને આજની આપની ભાષામાં જો આપણે કહીએ તો એક બોડીગાર્ડ. ઢેબરા ખાતા ખાતા વજેશંગની આંખ લાલ થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં ઢેબરા એ એક પ્રકારની વાનગી છે. તો એ ઢેબરા ખાતા ખાતા વજેશંગ જેવો આ મુનિમ વડાવ્યો લેવાની દરખાસ્ત મૂકે છે, એટલે કે એમની સામે એ વાત રજૂ કરે છે, એટલે તરત જ વજેશંગની આંખ લાલ થઈ જાય છે. દલભાઈને પણ આ ઘા આકરો લાગ્યો, એટલે કે હજી પણ કહેશે કે આ મુનિમને હજુ અમારા ઉપર વિશ્વાસ જ નથી. પોતે જે ગાડા હાંકતા હોય તેની સાથે વડાવ્યો જોઈએ એ એમને મન હાડોહાડ અપમાન હતું, પરંતુ એ બંને જણ સમસમીને બેસી રહ્યા. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ કીધું તેમ કે જણસો ઉતારવાનું અને દાબડામાં મૂકી દેવાનું જે મુનિમ કહે છે તો એ વાત વજેસંગ અને દલભાઈને અપમાનજનક જ લાગી હતી, અને તો પણ એ વડાવ્યો સાથે લેવાની વાત કરે છે, એટલે બંનેને તો આ વાત પોતાનું હાડોહાડ એટલે કે અત્યંત જાણે અપમાનભર્યું હોય તેવું લાગે છે. તો પણ બંને જણા સમસમીને બેસી રહ્યું, એટલે કે શાંતિથી બેસી રહી છે અને આગળ કશું કહેતા જ નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં વજેશંગ અને દલભાઈ શા માટે તેઓ વડાવ્યા તરીકેની વાતની સામે મુનિમને હજુ કશું કહેતા નથી, તો એ આપ સૌ કોઈ જાણો છો કે કિલાચંદ શેઠની જે નામના જે છે અને સાથે આટલું બધું જોખમ છે અને પોતાનું આટલું અપમાન હોવા છતાં પણ તેઓ કશું બોલતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જે પાર્ટ 1 જે છે મોરના ઈંડા એ અહીં જ સમાપ્ત થાય છે. ફરી પાછા જલ્દીથી આપણે પાર્ટ 2માં મળીશું અને જોશું કે શું ખરેખર વડાવ્યા તરીકે તેઓ કોઈકને લેવા માટે તૈયાર થશે, અને વડાવ્યા તરીકે આવનાર વ્યક્તિ હશે તો તે કેવા હશે, શું ખરેખર તેઓ કબૂની રક્ષા કરી શકશે ખરા, કબૂના સરસામાનની સાથે જણોસોની એ બધાની શું તેઓ ખરેખર રક્ષા કરી શકશે. તો આ જ બધી વાતોને લઈને આપણે જલ્દીથી મળીશું મોરના ઈંડા ભાગ 2માં.
ત્યાં સુધી આપ ભાગ એકનો અભ્યાસ ચાલુ રાખજો. અહીં સાથે જ આપની વિદાય લઉં છું. ત્યાં સુધી બંસરી નાયકના આપ સૌ કોઈને નમસ્કાર.